જામનગરમાં ડીપી કપાત મામલે લોકોમાં રોષની લાગણી જોવા મળી. ધુવાવ નાકાથી વિક્ટોરિયા પુલ સુધી રાજકોટ રોડને જોડતો 18 મીટરનો ડીપી રોડ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેટર અસલમ ખિલજીના આગેવાની હેઠળ સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકામાં બહોળી સંખ્યામાં ઘેરાવો કરી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જામનગરમાં ડીપી કપાત મામલે લોકોમાં રોષની લાગણી. ધુવાવ નાકાથી વિક્ટોરિયા પુલ સુધી રાજકોટ રોડને જોડતો 18 મીટરનો ડીપી રોડ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા જ લોકોમાં રોષ ફાટ્યો હતો અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીની આગેવાની હેઠળ મહાપાલિકામાં બહોળી સંખ્યામાં ઘેરાવ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વધુમાં મહિલાઓ દ્વારા મેયર હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીની આગેવાની હેઠળ ડીપી કપાતના મોટું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું હતું અને ટીપીઓ કચેરીને ઘેરાવ કર્યો હતો, જેમાં સાથે રહેલ મહિલાઓએ મેયર હાયહાના નારા લગાવ્યા હતા અને ડીપી કપાત વિરોધ કર્યો હતો. લોકોએ મહાપાલિકાના શાસકોને લાઈન દોરીનો વિરોધ કરી જણાવ્યું હતું કે સુભાષ બ્રિજથી નુરી ચોકડીવાળો રોડ રાજકોટ હાઈવેને જોડે છે ત્યારે ડીપી કપાતની જરૂરિયાત નથી. એ જ રીતે રંગમતી નાગપદ્મતી રિવરફ્રન્ટના વિકાસની વાત વચ્ચે ડીપી કપાત કેવી રીતે શક્ય બનશે? આ લાઈન દોરી નક્કી કરવા કોઈ સર્વે ન કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જો ડીપી કેન્સલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.